હવે સમાચાર વિગતવાર. પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં વીજ જોડાણ આપવા હાઈવેને અડીને આવેલા 30-40 જણનું નિકંદન કરાયું હોવાની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાત વીજ નિગમ અને ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સંચાલક સામે હાઈવે ઓથોરિટી દ્વારા ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ કરી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર તિરંગા હોટલ પાસે હાલ ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની કામગીરી શરૂ કરાઈ છે. જે પ્લોટ પર વીજ જોડાણ DGVCL માં માંગણી કરી હતી, જેની લાઇન નાખવા માટે હાઈવેને અડીને ગ્રીન બેલ્ટના 30-40 વૃક્ષો રાતોરાત કાપી નાખવામાં આવ્યા હતા અને વીજ થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા હતા. એના પર વાયર નાખી લાઇન પણ ખેંચી નાખવામાં આવી હતી. આ અંગે જાગૃત નાગરિકને જાણ થતાં તેઓ દ્વારા હાઈવે ઓથોરિટીને જાણ કરતાં હાઈવે ઓથોરિટીના AS પટેલ એજન્સીના અધિકારી વિશાલસિંહ બોરધરાએ સ્થળ તપાસ કરી આ અંગે પ્લોટ ધારકો અને DGVCL બંનેના નિવેદન લઈ અંકલેશ્વર વન વિભાગમાં લેખિત ફરિયાદ આપી હતી, જેમાં વન વિભાગના વિસ્તરણ વિભાગના અધિકારી ભાવેશ મોપ દ્વારા સ્થળ તપાસ કરી પંચકેસ કરી આ અંગે વન વિભાગમાં FIR દર્જ કરી પ્રથમ પ્લોટ ધારકોને દંડ ફટકાર્યો હતો. હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેને બંને તરફ ગ્રીન બેલ્ટ ઊભો કરવામાં આવ્યો છે, જે ગ્રીન બેલ્ટના 30-40 જેટલા ઘટાદાર વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન સાથે હાઈવે ઓથોરિટીને પણ નુકસાન કર્યું છે, જે અંગે દક્ષિણ ગુજરાત વીજ નિગમ અને ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સંચાલક સામે હાઈવે ઓથોરિટી દ્વારા ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ કરી હતી. બંને પક્ષો એકબીજા પર ખો આપી ઉડાવ જવાબ આપી રહ્યા હતા, એમ વિશાલસિંહ બોરધારા અધિકારી હાઈવે ઓથોરિટી AS પટેલ એજન્સીએ જણાવ્યું હતું. હાઈવે ઓથોરિટી દ્વારા ફરિયાદ મળી હતી, જે અંગે સ્થળ તપાસ કરવામાં આવી છે. બંને પક્ષને નિવેદન લેવામાં આવ્યું છે, જેમાં ધનંજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ સંચાલકે વૃક્ષો કાપ્યાની કબૂલાત કરી છે. તેમની સામે વૃક્ષથી દંડ તેમજ વન વિભાગમાં FIR પણ કરવામાં આવી છે, એમ ભાવેશ મોક ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી અંકલેશ્વરે જણાવ્યું હતું.